सब्सक्राइब करो आ चैनल ने। उठो। अरे वाह, एकदम तैयार। शुभ आज छे। આમ તો તને ઉઠાડવા માટે મારે કુકડો બોલાવવો પડે છે, ખબર છે? મેં તો કુકડાનો અવાજ આ ટેપ કરી દીધો. મને એમ કે આજે કુકડે એકું કરીને તને જગાડીશ, પછી આપણે સાથે બેસીને કોફી પીશું, પણ તું તો પહેલાં જ તૈયાર છે. સોરી ડાર્લિંગ, આજે હું બહુ ઉતાવળમાં છું. હા, એક્સક્યુઝ મી. ડાર્લિંગ, મને જે દેખાય છે તને દેખાય છે? મારી પાસે અત્યારે કશું જોવાનો ટાઈમ નથી ડાર્લિંગ. અરે પણ જો તો ખરા, આપણા બગીચાની વાત તૂટવા આવી છે. અરે તો રિપેર કરાવો. બોલ્યા, રિપેર કરાવો. અરે ખર્ચાની કઈ ખબર પડે છે કે નહીં? એક તો માણસો મળતા નથી, અને મળે છે તો લૂંટવાની જ વાત કરે છે. હવે ગીઝર બગડી ગયું હતું, એક માણસને બોલાવ્યો, 15 દિવસ આવ્યો. આવ્યો તો ખરો, પછી મને કહ્યું, મેડમ આખા બિલ્ડિંગનું વાયરિંગ સડી ગયું છે. મેં કહ્યું, ભલે સડ્યું, ભલે શોક લાગે, પણ તું ગીઝર રિપેર કર. ગયો, ઉપર નીચે જોયું, આવ્યો અને મને કહ્યું, 1000 રૂપિયા. 1000 રૂપિયા ગીઝર રિપેર કરવાના? 1000 રૂપિયા? મને તો શોક લાગ્યો, પાણી ગરમ થયું, પણ હું તો સૌટાળી પડી ગઈ. વાંક તારો છે ડાર્લિંગ, પહેલેથી બધું નક્કી કરવું જોઈએ ને. રકઝક કરો, ભાવતાલ કરો, જે માંગ એટલું આપી નહીં દેવાનું. આપ આપ. હવે હું એકલી બાય માણસ, હું શું કરું? પણ પેલા ને બાંધવા તો પડશે, ચારે બાજુથી ઢળે છે. કોણ? ગુલાબના છોડ. આ તો બાંધો એને. અરે શું બાંધો એને? શું થયું? અરે આ કોફી કડી જેવી લાગે છે. એમાં કોફીનો વાંક નથી, દૂધ ફાટેલું હતું. અરે દૂધ ફાટી ગયું તો ને સીવી લે, પણ આવી કોફી હોય? હવે દૂધ તો ફાટે જ નહીં જાન, ફ્રીજ બગડી ગયું છે. બંસી ડાર્લિંગ, આ બગડેલી ચીજોથી હું ઘેરાતો જાઉં છું. શું? સોરી. ના ના, બોલો બોલો, તમને શું? તમે તો આમ ટાઈ બાંધીને નીકળી જશો ઓફિસે. અરે ઘરે તો મારે રહેવાનું. આઈ એમ સોરી ડાર્લિંગ, આઈ એમ સોરી. એવું નથી, એવું નથી, પણ શું કહું, આજકાલ મારા હાથ છે ને તદ્દન ભીડમાં છે, હું તદ્દન કડકો થઈ ગયો છું યાર. હું જાણું છું જાન, એટલે જો હું તને કોઈ દિવસ હેરાન કરું છું, હા, તને ત્રાસ આપું છું, પૈસા માંગું છું, હા. અરે તું તો, તારો તો હાથ ભીડમાં છે, હું તો આખી આખી ભીડમાં છું. ટીવી, ગીઝર, ફ્રીજ, મોબાઈલ, બગીચો બધું પડી ગયું છે, અને બિલ્સ એકઠા થયા જ રાખે છે, થયા જ રાખે છે, થયા જ રાખે છે, થયા જ રાખે છે, થયા જ રાખે છે. ડાર્લિંગ, એમ બસ તારી કસર અટકી ગઈ છે. જો સાંભળ ડાર્લિંગ, મેં તને કોઈ દિવસ પૈસા માટે હેરાન થવા દીધી છે? તે જેટલા માંગ્યા છે એનાથી ઓલવેઝ મેં તને વધારે આપ્યા છે. આપ્યા છે કે નહીં? પણ ચાલુ, આજકાલ મારી કંપની ક્રાઇસિસમાં ચાલે છે, અને ડાર્લિંગ તું તો જાણે છે અમારું એડવર્ટાઇઝિંગના બિઝનેસમાં કેટલી કોમ્પિટિશન છે. અને સાલા અમારા ક્લાયન્ટ્સ ઝડ કરીને જુએ નહીં, જુએ તો પાસ કરે નહીં, પાસ કરે તો આટલા ચેન્જીસ કરો, પૈસા આપ્યો નહીં, પૈસા બ્લોક થઈ ગયા છે. આજ અમારી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ છે યાર. ઓ જાન, તું આટલો ઇન્ટેલિજન્ટ છે, સ્માર્ટ છે, ગુડ લુકિંગ છે. તું જોજે, તું જેમ કે છે ને, તારા ડિરેક્ટર્સ એમ જ કરશે. પણ ડાર્લિંગ, એમને કેવું શું? એમ તો કહેવાય નહીં ને કે દોસ્તો આપણી કંપની ફરચામાં ચાલે છે. લાઈક કમ ઓન, આપણે બધા સાથે મળીને 35મી માળની બારીએથી ભૂસકો મારીએ. છી છી છી, આ અમંગળ બોલાય. અરે મંગળ નડતો અને ત્યારે અમંગળ વિચારો જ આવે ડાર્લિંગ. ઠીક છે, તું મારા ખરખર્ચની ચિંતા નહીં કર, હું મારા બધા દાગીના વેચી દઈશ અને આ બધા બિલ ભરી દઈશ. પાછું ઇમોશનલ બ્લેકમેલિંગ ડાલી. જાન, તું તો જાણે છે ને, હું મોડલિંગ કરતી હતી, હા, ખૂબ બધા પૈસા કમાતી હતી, ને એવી રીતે જ આપણે મળ્યા હતા. પણ પછી તે જ કહ્યું ને કે મોડલિંગ છોડી દે, કારણ કે બીજા બધા લોકો મારી ફોટો જોઈએ, ફિલ્મ જોઈએ, એડ જોઈએ, એ તને ગમતું નહોતું. પણ તું જો, હવે તું ડૂબી રહ્યો છે ને, એટલે હું નવેસરથી મોડલિંગ ફરીથી શરૂ કરીશ તને બચાવવા માટે. પછી ભલે ને મારું ઘર ભંગી જાય, ટીવી તૂટી જાય, ગીઝર બંધ થઈ જાય, ફ્રીજ પડી જાય, બગીચો બિલ્સ ત્યાં છે, મેં જોયા નથી. હું તો જોઉં છું ને તો મારું બીપી હાઈ થઈ જાય છે. મારો તો રોજ થાય છે. તને ખબર છે ડાર્લિંગ, આટલા પૈસા તો મારી વાઇફને પણ નથી આપતો. તો બહારના બહેરાઓ પર ખર્ચો ઓછો કરો. આ તું બોલે છે? કેમ ન બોલું? મને એક વાત સમજાતી નથી. હા, જો આ લોકોથી જવાબદારી ન લેવાતી હોય તો રોમેન્સ કરતા શું કામ હશે? અને તમે સમજો છો શું? હા હા, કે કે અમે લોકો કઈક મરગી છે કે તમે આમ કુકડાઈને જોઈ ગળું ફૂલાઈને કુકડે કુકડે કુક
કરતા રહો છો હા મરકી અરે મરકી પરથી યાદ આવ્યું તારા પર ઈંડા લેતો આવીશ હે ભગવાન ઈંડા 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 બસ ઈંડા આ તમે ઈંડા લેવો છો ને મને ઈંડાના સપના આવે છે તે દિવસે મને સપનું આવ્યું તું મરકી છો મેં ઈંડું મૂક્યું ચપકીને જાગી ગઈ ને બધા ઈંડું શોધવા લાગી પણ ડાર્લિંગ તને ઈંડા ભાવે છે ને અરે પણ એટલે શું ઈંડા ખાતે રાખવા ના તેમ તો તું મને માસ લાખવડાવ્યા કરે છે કારણે શું છે ને પપ્પા નેવીમાં કમાન્ડર હતા હવે એમને ફિશિંગનો બહુ શોખ માછલા પકડવાનો એટલે એમના લીધે આ તો એક કામ કર તારી મમ્મીને માછલા ખવડાવે કર હા અને આજો આજો તારી માં દિવસની એક બોટલ વોડકા પી જાય છે એનું શું કરવાનું પપ્પાના કારણે વોટ મેં તને કહ્યું ને પપ્પા નેવીમાં હતા એમને આવા તો બહુ શોખ એટલે પછી બિચારી મમ્મી એમને કંપની આપવા બધા સિદ્ધાંતોને એમને ત્યાગ કર્યો ખબર છે પપ્પા વયા ગયા પણ આદત તો રહી ગઈ એટલે આમસ રોજ થોડું પીએ છે પણ બિલ મોટું મોટું આવે છે પણ મારા ઉપર તો કે મારી મમ્મી એકલી પીવાની બિચારી હા પીનારાને કંપની જોઈએ બે ત્રણ ફ્રેન્ડ્સ આવી જાય બિચારી બેસીને પીએ એમાં શું એટલે એમની ફ્રેન્ડ્સ માં બાટલી બાજ ઓ ગોડ જો ડાર્લિંગ આપણા પૂરતું ઠીક છે પણ તારી મમ્મી આ રીતે દારૂનો પરબ ખોલીને બેસે ને એ મને ભારે પડે છે યાર ઓકે ઓકે સમજાવી દઈશ હા પ્લીઝ અને આલે તારા બિલ્સ મૂકી દે ઓ ગોડ અડધો કલાક થી એક જ ટાઈમ કેમ બતાવે છે ઓ ગોડ આ બંધ છે યાર અરે બસ બસ હવે હોબાળો ન કર ને આમે આપણા દેશમાં બધા કલાક મોડા જ પહોંચતા હોય છે ધીસ બ્લડી વોચ આની એડ અમે કરીએ છે અવકાશમાં પણ અટકે ને એવું સુપર્બ ઘડિયાળ અરે અવકાશમાં ન અટકે પણ અવકાશમાં નાકે તો અટકે ને ટૂટ મરી હ્યુમર છે ડાર્લિંગ તારું તને ખબર તારા હ્યુમરને લીધે હું તારા પ્રેમમાં પડ્યો બાય બાય સી યુ બાય 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 અનુભવ કરી લીધો છે હવે બીજો નહીં જોઈએ અરે પણ એ તારો પતિ નાલાયક લફરાબાજ હતો યાર અચ્છા તું બોલે છે એટલે આઈ મીન મારી વાત જુદી છે જુદી એટલા માટે છે બીકોઝ આઈ લવ યુ આઈ ઓલસો લવ યુ અને એટલે જ પ્રેમ જ રહેવા દે લગ્ન કરીને મજા ખરાબ નહીં કર ઓકે ચલો લગ્ન ન સહી પણ તારી પાસે રહેવા આવી જવાનો વાંધો શું છે ના કેમ મમ્મી પાછી મમ્મી મમ્મીને આપણે આ ઘર ઘર અમારી રીત નહીં ગમે તું તારી મમ્મીને સમજાવ હા ના 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 હે એવું નહીં એવું નહીં મેં કહ્યું ને તને એ એકદમ ઝૂંડવાની છે આમ વેદ્યા છે વેદ્યા બંસી હા ધાર કે હું અહીંયા રહેવા આવ્યો એ દિવસોમાં મમ્મીને પણ અહીંયા રહેવા આવવું હોય તો તું શું કરે હું એમ કહી દઉં કે મને કામ માટે બહાર જવાનું છે ક્યાં મહાબલેશ્વર મોડલિંગ માટે સ્માર્ટ વેરી સ્માર્ટ કયું પરફ્યુમ છાટ્યું છે સવાઠ વાગી ગયા છે સવા દસ વાગી જવા દે છે તારી બોર્ડ મીટિંગ અરે વાંધો નહીં અરે અરે કહીશ કે હું ક્યાંક ફસાઈ ગયો તો ક્યાં સુધી અરે તું ધારે ત્યાં સુધી અરે નહીં 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 પ્લીઝ ડાર્લિંગ જો 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 એ હું નહીં કર પછી તું ઘોર્યા રાખે છે આ તું ઘોર્યા કર તો અલાર્મ રાખી દેશ ને હું અરે ઓકે હા પહેલા તો ઘડિયાળ ઠીક કર પછી અલાર્મ રાખ અરે આ યાર આઈડિયા આ ઘડિયાળ ક્યારે કામમાં આવશે હવે અલાર્મ સેટ હવે વાગવા દે 10 કે પછી ભલે વાગતા 12 અરે ઉઠો ચલો ઉઠો હવે મેં કહ્યું તું ને તું પછી ઘોર્યા રાખે છે ઓ દિયોર કેટલા વાગ્યા અરે 10 વાગી ગયા ઓહો તો વધુ નહીં સમયસર પહોંચી જોઈ અચ્છા મને એ કે નાસ્તો શું બનાવ શું ખાશે હવે કોઈ નહીં તને તો ખબર નહીં દિયોર ડોક્ટરે છે મને ડાયટ પર ઉતાર દીધો છે ભૂલી ગઈ હું કાઈ ભૂલું
તને ખબર નથી મારી યાદ શક્તિ તો એકદમ કમ્પ્યુટર જેવી છે. અરે મને ખબર છે, તારું તો બધું ટોપ પર છે, આવતી રહે. અરે શું આવતી રહે, આ સવાર પોરમાં તમે લોકો આમ ચાલુ થઈ જાઓ છો. તમે લોકો એટલે કોણ લોકો? મમ્મી. હે? મારી મમ્મી છે ને, બોલ બધાને તમે લોકો કઈને જ બોલાવે. આ તારી મમ્મીને છે ને મારે એક વખત મળવું પડશે, આખી દુનિયા ફરેલી છે. હું કહે છે? હા હા, એ તો ફર્યા જ કરે, ફર્યા જ કરે. ડાર્લિંગ, હું શું કહું છું કે આ બગીચાની વાડ છે ને તૂટો આવી છે, કોઈને બોલાવીને રિપેર કરાવી લે ને. અરે ના ના, રહેવા દે રહેવા દે, દિવરે બધા પ્રોફેશનલ માણસો, 1000 રૂપિયા પડાઈ લે, એના કરતા છો જાતે કોમ પતાઈ લેવાનું. બધા એમ જ બોલે છે. પાછું બધા? આ બધા એટલે કોણ? બધા, તમે બધા એવું જ બોલો છો કે જાતે કરી લેવાનું. હા તો મેં વાર કેટલી લાગે, નાનું અમથું તો કોમ છે અને મેં ખીલા તો તને આપ્યા છે. ના ના, ઓ દિયોર, ખીલા ચો ભૂલી ગયો? ઓ યસ, મારા બંગલે ભૂલી ગયો છું, ત્યાં ગાર્ડન નું કોમ હાલે છે ને. આ દિયોર, મારી બૈરી છે ને માલતી મારું માથું ખાય છે. પણ તારે ત્યાં તો માળી છે ને? હા પણ દિયોર, એ તો જો છે દુબઈ, એની બેન ને હવે મારે હું કેવું, હું જઉં છું બાથરૂમમાં. એટલે રિપેર નહીં થાય? ઓ સાંભળો છો, જલ્દી આવજો. ગૌરી પૂજા ક્યારે કરવાની એ મમ્મીએ પૂછવા ફોન કર્યો છે. એક મિનિટ. ડાર્લિંગ, હું જરા આપણું બેડરૂમનો દરવાજો બંધ કરી દઉં, શું છે ને નાવાની અવાજ આવશે ને તો પ્રોબ્લેમ થશે. હા હા, વધો નહીં વધો નહીં. હલો. હા, મેં તને કહ્યું તું ને ફોન નહીં કરવાનો, તે શું કામ ફોન કર્યો? અરે ના, હવે મમ્મી પૂછતી હતી કે કોનો ફોન છે, મેં કહ્યું કે કડિયાનો ફોન છે. હા ને સાંભળ, એક કડિયો મળ્યો છે, બગીચાની વાડ રિપેર કરવા આવશે ને 1000 રૂપિયા કીધા છે. અરે કિલા મોંઘા થઈ ગયા છે ને, સોનાના નહીં લોખંડના જ. આજે? અરે આજે કેવી રીતે ડાર્લિંગ, આજે તો મમ્મીનો દિવસ છે ને. ના ના, એમ કાંઈ મમ્મીને કાઢી ન મૂકે, એમને ખોટું લાગે. કાલે? એક મિનિટ પૂછી જો. ડાર્લિંગ. આ હું છે, મને બોલાયો. હું શું કહું છું કે તું કાલે કેટલા વાગે આવવાનો છે? ના એ શું છે ને, મમ્મી મને શોપિંગ લઈ જવા માંગે છે એટલે પૂછું છું. આ ઓલરાઈટ, 6 વાગે સુધીમાં. ઓકે 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 ઓકે. હલો. હા સાંભળ, જો તું છે ને આવજે, પણ 5:30 વાગ્યા સુધી જતો રહેજો, ઓકે? કારણ કે મમ્મી 6 વાગે આવવાની છે. હા ઓકે, લવ યુ લવ યુ, બાય બાય. ઓહો, 5:30 વાગે અંડા આવશે, જશે ને 6 વાગે માછલા આવશે. ઓહો હો, કાલે રેલવે પ્લેટફોર્મ પર વજન કરાયું તું, તે દિયોર મન લાગે છે કે 4 કિલો વધી ગયું છે. પણ મારું ખાઈને તો નથી વધ્યું. હા અરે મારા ઘરે ખાઈ ખાઈ વધ્યું છે. આ દિયોર મારી બૈરી માલતી એવું હાઈ ક્લાસ ખાવાનું બનાવે છે કે મને ખાધા જ કરો ખાધા જ કરો. કાઠિયાવાડી બૈરું છે ને એટલે. હા એ તો સારું છે કે અઠવાડિયામાં 3 દાડા તારે ત્યાં આવું છું, ને મારા ઘેર રહું તો અદિયોર ખાઈ ખાઈ ને હું તો બલૂની જેમ ફૂલી જઉં. એનાથી મને યાદ આવ્યું, ઘર ખર્ચ. વોટ? પાછો ખર્ચો? ડાર્લિંગ, તે મને ખર્ચો આપ્યો ને 15 દિવસ થઈ ગયા. ના ના, હવે ગયા અઠવાડિયે તો આલેલો. એ તે માલતીને આપ્યો હશે. ઓ દિયોર, ગોટાળો કેમ થાય છે? ના ના બંકુ, આ છે ને આ હિસાબની વાત મારે સમજવી પડશે. નહીં આઈ મીન, હવે હું તને જેટલા આપું છું એટલા જ મારી બૈરી માલતીને આપું છું, તો દિયોર એમાંથી 3 છોકરાઓનો ખર્ચો કાઢે તોય, તો પછી તને શેના ઓછા પડે છે? મમ્મી. હે? મારી મમ્મી છે ને. હા તે તારી મમ્મી ગોળા જેટલું ખાય છે તે આટલો બધો ખર્ચો કરે છે? મારી મમ્મી માટે આવું બોલે છે તને શોભે છે? આઈ એમ સોરી, પણ બંકુ તારી મમ્મી અઠવાડિયામાં 4-4 સ્કોચ વિસ્કીની બોટલો ઠોકી જાય તે શોથી પોહાય?
તને તો ખબર છે મારે માછલો એક્સપોર્ટ કરવાનો ધંધો છે. આ વખતે હું થયું ખબર તને, પોર્ટમાં છે ને ગવર્મેન્ટે માછલોનો ભરેલો 6 ટ્રોલર અટકાવી રાખ્યો છે. આ દિવસ માછલો હળી જશે અલગ ને ઉપરથી પૈસા ભરવા પડશે એ પણ. હા ભલે, તો મારી મમ્મીને ઘરડા ઘરમાં નહીં તો પાગલખાનામાં મૂકી આવું છું બસ. હવે એ ભાઈ માટે આઈ મીન તારી મમ્મી માટે હું પ્રિજ્યુડાઈઝ નહીં, પણ આટલો બધો ખર્ચો કરે તે કેમ પોહાય? અને આજકાલ તારો હાથ ભેટમાં છે. હા ડાર્લિંગ તું સમજે છે, પણ એ સમજતી નહીં એનું હું. અરે હું તો કહું છું કે આ સ્કોચ વિસ્કી છોડીને છે ને એ ઇન્ડિયન વિસ્કી પીવે ને તો એ આપણા પૈસા બચે. આ તો દિયોર વિસ્કી ના મળે તો વોડકા અને શેમ્પિયન તો જે પીવે છે જે પીવે છે. હું તને એમ કહું કે આ ભગવાને તારી મમ્મીના શરીરમાં કઈ લીવર જેવી ચીજ મૂકી શકે નહીં. એમની બર્થડે પાર્ટી હતી જાન, તે ડોહ્યો ડઝન બન બધી બાટલી ઉડાડી દી. બે બાકી છે, જો તારે નો પોસાતો ને તો રેવા દે, આમ સરપમાં કકલાટ નહીં કર, બે ના પૈસા કાપીને આપી દે. બંકુ, ઇટ ઇઝ નોટ ધેર. ઇટ ઇઝ નોટ ધેટ, ધેન વોટ? હા એ જ, મને તારી મમ્મીની ચિંતા થાય છે એટલા માટે. હા ઓકે ઓકે, હું એમને સમજાવી દઈશ. તે હું એમ કહું કે આ તારા પપ્પા તારી મમ્મી માટે કઈ મૂકી ગયા છે કે નહીં? હું મારા બધા દાગીના વેચી દઈશ ને આ બધા બિલ્સ ચૂકવી દઈશ. ના ના બંકુ, એવી વાત નહીં, આઈ ટ્રસ્ટ યુ. તો લે. હે? પણ શું છે, હું પણ માલતીને કહું છું કે આટલા બધા ખર્ચા ન કર, એટલે તું પણ તારી માને સમજાવ. આ મારે છે ને મારી બહેરીની એક તો એની ડોશી, એને ઉપરથી એના બે ભાઈઓ માથે પડ્યા છીએ. શું છે ને, તું બહુ ભોળો છે ને એટલે તને બધા ખંખેરે છે. હો જીપ, મને કોઈ થઈ ગયું ને એ દિવસે દિયોર આખી મુંબઈ છે ને એ ભૂખે મરશે. હા યો યો ગ્રેટ યો ગ્રેટ યો ગ્રેટ. હા ચાલ, કેટલો કેટલો ડાયો છે, કેટલો ફાઇન ફાઇન છે. ઓ ડાર્લિંગ, હવે તું કટાણે મને ગરમ ના કર. ઓકે તો પછી બાય, સાંજે મળશું. હા આવજો. હાલે તારો ટાટા, સી યુ. લે હટાણ, હું જઉં છું. ઓકે. એ બંકુ બોલો, આ તારી માને ઘરડા ઘરમાં મૂકવાની જે વાત હતી એ ખોટી તો નહીં ને? આલો પાછું મોડું થઈ ગયું, ખબર નહીં રોજ કે મોડું થઈ જાય છે. પંસુ. હા હા છે, સાંભળ મંદાને ફોન કરી દઉં છું. હા તો જલ્દી કર ને, 5:30 વાગી ગયા છે. આઈ મીન આજે એનો બર્થડે છે ને. અરે વાત, તને યાદ છે? તું ડ્રિંક લેવાની? તું ચા લેવાનો? અરે ના ના, હું ડ્રિંક જ લઈશ. તું આજકાલ બહુ પીવા લાગ્યો છે. અરે હું નહીં, તારી માં વધારે પીવા લાગી છે. હા મંદા, અરે કલાકોથી ઘંટડી વાગતી હતી, ક્યાં હતી તું? બગીચામાં હતી. કેમ આજે કેમ બગીચામાં હતી? હા મરઘી ઈંડા નથી મૂકતી? એ મરઘીને હું જોઈ લઈશ. સાંભળ, મારી જો પાછો કકડાટ શરૂ કર્યો. અરે મંદા, કે હું બેઠો છું ઓફિસમાં, અરે મારે 1000 કામ પતાવવાના હોય, આ ક્લાયન્ટ્સ મારા માથા પર બેઠા છે. સાવ લોહીનું પાણી કરીને પી ગયા. હા અરે અરે ના, હું ના ભાઈ ના, હું બર્થડે પાર્ટીમાંથી છટકવાની વાત નથી કરતો. આઈ વિલ બી ધેર, બસ હું નીકળું જ છું, મારા બસ લાસ્ટ લેટર છે ને ડિક્ટેટ કરવાનો છે. હા બસ કરી જ. પી 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 ફો પોપટ પો, શું ડાર્લિંગ? પી ફો પેરટ. થેન્ક્સ, પી ફો પેરટ. હા આજો, આ બસ આ લાસ્ટ લેટર ડિક્ટેટ કરું છું, બસ કરીને નીકળું જ છું. ઓકે હા હા, બસ નીકળું જ છું. સાંભળ, તું મરઘીઓનું ધ્યાન રાખજે. અને સાંભળ, પેલી ફ્રેડા છે ને, ફ્રેડા આપણી મરઘી, હા એની નીચે છે ને ટેબલ ટેનિસનો બોલ મૂક, એટલે એની ઈંડા મૂકવાનું યાદ આવશે. હા છે ને આઈડિયા? હા તું એમ કર. હા બસ હું નીકળું જ છું, હું આવીશ ત્યાં સુધી ઈંડા આવી જશે. બાય. હા ડાર્લિંગ, હું જો ને પેલી ઇલેક્ટ્રિક કેટલી ચાલતી નથી. જો ડાર્લિંગ, અત્યારે મને કંઈ કહેતી નહીં, મારું મગજ કામ નથી કરતું, ખલાસ થઈ ગયું છે. કેમ? અરે કેમ શું, આ મંદા સાથે વાત કરું છું ને હું બ્લેન્ક થઈ જાઉં છું, મને ખબર નથી પડતી મારે શું કરવાનું છે હવે આગળ. આજો મારે ભાગવાનું, તો આઈ હેવ ટુ ગો. બાય બાય. પણ ડાલે, હું એમ કે કહું છું કે તું રિપેર કર, રસ્તામાં કોઈ સસ્તો મિકેનિક હોય તો રિપેર કરાવી લે ને. ડાર્લિંગ, સસ્તામાં કશું જ રિપેર ન થાય. એક કામ કર, તારી મમ્મી પાસે કરાવી લેજે. મમ્મી? હા કેમ, તારી મમ્મીએ સીલિંગ ફેન સીલિંગ પર ચડીને રિપેર કરેલો યાદ છે? ભૂલી ગઈ. સાવ વેરી સ્માર્ટ, યાદ રાખવાની વસ્તુ યાદ રાખે છે.
ભૂલવાની ભૂલી જાય. સી યુ ઓન ફ્રાઈડે. બાય. એ ના ના ના, પણ હું શું કહું છું, હું શું કહું છું, તું હવે સીધો ફ્રાઈડે આવશે, ફ્રાઈડે સુધી તો હું મરી જઈશ, તારી નામની માળા જપતી જઈશ, જપતી જઈશ. હું પણ જપતો જ રહીશ, જપતો જ રહીશ. આવી કોઈ ભગવાન આવી ગયો. અરે અનિતા, તું સોરી અત્યારે આવીને મેં તને ડિસ્ટર્બ તો નથી કરીને. અરે ના ના, પણ વાહ, આવો આવો અંદર આવો અંદર આવો. શું વાત છે, તું તો એકદમ સરસ લાગે છે. જવા દે ને, ઉપર ઉપરથી અંદરથી તો સાવ ખલાસ થઈ ગઈ છું. તું મને કે આપણે કેટલા દિવસે મળ્યા, કેમ છે તું? અરે હું એકદમ મજામાં, પણ હું તને દર દિવાળીએ કાગળ મોકલતી, પોસ્ટકાર્ડ મોકલતી, પણ કઈ જવાબ આવતો નહીં, એટલે મને એમ કે તું ગુજરી ગઈ. હા ના, એટલે અમે દિલ્હી શિફ્ટ થઈ ગયા હતા. હા તો એ પણ ગુજરવા જેવું જ છે ને. તમે, તું ને તારો હસબન્ડ વડોદરા હતા ત્યાં સુધી મેં લેટર્સ લખ્યા હતા, પછી મેં લખવાનું બંધ કરી દીધું. હું કઈ બહુ રહી નહોતી બરોડામાં, અમે લોકો છૂટા પડી ગયા. શું તમે મને છૂટા પડી ગયા? યાર આ વાત જાણીને મને બહુ દુઃખ થયું. એમાં દુઃખી થવા જેવું કંઈ નથી. કેમ? અરે એક નંબરનો બદમાશ હતો. કોણ? કેવી રીતે? કેવી રીતે એટલે બધી રીતે. ચાલબાસ, ચાલુ, 420 ને છેવટે તો ખૂન કરવાનો તો ખૂન. કોનો? તારો? અરે મારું નહીં યાર, એક ફ્રેન્ડ હતો મારો, ખાલી ફ્રેન્ડ હતો, કુસ્તી ચેમ્પિયન હતો. એને મને કહ્યું, ભાભીજી આવો તમને થોડા દાવપેચ શીખડાવું, એટલે તમને કામ લાગે. મેં કીધું ભલે, એટલે એને મને શીખડાવ્યું. આમ જેવી આટામાં લીધી એવી બાબુની એન્ટ્રી, બસ પછી શું, ઉચકીને મારીમાંથી બહાર. માય ગોડ, તો પછી વાગ્યું હશે બાબુને? ના, પેલા ફ્રેન્ડને. હવે હા, એને તો બધા ઘણા બધા ફ્રેક્ચર આવ્યા. તું બેસ ને યાર, વાત જવા દે, બેસ બેસ. એમ કે મને રોહિત કેમ છે? રોહિત મજામાં છે, બસ કચ્છની ગાયોની સેવા કરે છે, લોકોને દવા કરે છે. અચ્છા, તો તો સારું કમાતું હશે. હા કમાતો હશે. અચ્છા મને એક વાત કે, તમારે શોધી કેવી રીતે ગાડી? એકચ્યુઅલી તારી મમ્મીનો નંબર મને અમદાવાદનો કોઈની પાસે મળ્યો, એટલે મેં ત્યાં ફોન કર્યો, તો તારી મમ્મી પાસે આ એડ્રેસ લીધું. ઓહ અચ્છા અચ્છા અચ્છા. કેટલા દિવસ રોકાવાની? કંઈ નક્કી નથી. રોહિત આવ્યો છે? ના. હા એટલે રોહિત આવ્યો છે, પણ અમે બંને આવતા હતા ને તો રસ્તામાં અમારા બંનેનો ઝઘડો થઈ ગયો. એટલે તને કહું સાચી વાત છે ને, ગાયો અને ભેંસોની સાથે છે ને રહીને એનો સ્વભાવ સાવ આખલા જેવો થઈ ગયો છે. એટલે હું ગુસ્સામાં આવીને મેં એવું જ કહી દીધું કે તું છે ને કચ્છ રહે, ત્યાં જ સારો છે. પણ તારા વગર? હા, એને મારી શું જરૂર છે? ત્યાં દાણ ચોરીનો દારૂ મળે છે ને, પીવે છે, એક પેક પીવે માં. અચ્છા મને એક વાત કે, આ રહેવાનો શું બંદોબસ્ત છે? બસ કોઈ હોટલમાં જઈને રહીશ. અરે હોય કાય. હા હા, ઘર પડ્યું છે, તારે હોટલમાં નહીં અહીંયા જ રહેવાનું છે, કહી દઉં છું. હા બાકી તારું ઘર બહુ સરસ છે, કેટલા વખતથી રહે છે અહીંયા? 3 વર્ષ. 3 વર્ષથી? અરે તું પેલા આલોકને મળી છે કે નહીં? આલોક? એ બંસરી? તું બીજી વાર પડની? અરે ગાંડી થઈ છે એ તો આમ એમ જ. ફ્રેન્ડ? ફ્રેન્ડ? વાવ, આવા ફ્રેન્ડ હોવા જોઈએ. શનિ રવિ સુધી રોકા, હજી એકને મળશે. એટલે બીજો પણ? કોણ છે બીજો? એ કાલુ ને બીજો ગોરુ, ગૌરવ. ગૌરવ? પણ તું પેલા આલુ સાથે અને ફ્રેન્ડશિપ રાખે ગૌરવ સાથે, તો આલુને કઈ વાંધો નથી? અરે પાગલ છે સબ, હા એને તો ખબર જ નથી. પણ તું પેલા આલુ સાથે હોય અને પેલા ગૌરવ સાથે? હા ગૌરવ સાથે, તો બંનેઓને વાંધો નથી આવતો? વાંધો કેવી રીતે આવે ખબર જ નથી ને, બંને આમ જુદા જુદા ટાઈમે. જુદા જુદા ટાઈમે? કેવી રીતે? કેવી રીતે એટલે સોમ થી મંગળ, બુધ ગુરુ, આ અને પછી શનિ રવિ ને એ. હા વાવ યાર, અને હજી સુધી તો મળ્યા નથી, અને ભગવાનની કૃપા હશે તો મળશે પણ નહીં. બંને મળ્યા નથી? પણ તારા ઘરનો ખર્ચો કોણ આપે છે? બંને તો જ ઘર ચાલે ને. વાવ યાર, તો તો ઘર ચાલે નહીં, તોડવા માંડે. બંસરી, એક પર્સનલ ક્વેશ્ચન પૂછું? આ પૂછ ને. તારે બંને સાથે એવા સંબંધો છે? છે ને,
એટલે જોયો મારું તો એક સિમ્પલ લોજિક છે. કોઈ આરામ એક્સિડન્ટમાં ફરવાનું, કોઈ વાર આઇકોનમાં ફરવાનું, રોજ રોજ સેમ ગાડી થોડી લઈ જવાય. હા, પણ તું બંનેઓને અલગ અલગ કેવી રીતે રાખી શકે છે? હવે આમ શરૂઆતમાં થોડું મુશ્કેલ થતું હતું, પણ પછી બધું થઈ ગયું. ઓકે, નો પ્રોબ્લેમ. જો મેં શું કર્યું ને, મેક આઈડિયા શોધી કાઢ્યો. હા, મમ્મી. તારી મમ્મી? હા, ઝૂંડવાણી. અને એને જો ખબર પડે કે આમ અમારું કંઈ લફડું છે તો હાર્ટ એટેક આવીને મરી જાય. પણ જે મમ્મીને તું જાણે છે એ નહીં તો આ બીજી આમ કલ્પિત મમ્મી, ક્રિએશન, મારું પોતાનું ઇમેજિનેશન. અરે પણ બંસરી, આ તારા બંને મૂર્ખાઓ વાંધો નથી લેતાનો? વાંધો એટલે સમજાતો નથી ને. જો હું એક વાત કહું તને, હા, ગાડીમાં છે ને કેટલા ટાયર હોય? ચાર. પણ એક સ્ટેપની હોય ને પાછળ, એટલે જો એકમાં પણ પંચર થયું તો સ્ટેપની લગાડી દેવાનું, પણ ગાડી ઊભી ન રહેવી જોઈએ. બસ બધું ચાલ્યા રાખવા જોઈએ. ગ્રેટ યાર, ગજબ છે તારું, ગજબ છે. વડોદરામાં એક હસબન્ડ અને અહીંયા બોમ્બેમાં બબ્બે વાર રાખે છે. કેવું પડે, કેવું પડે. અચ્છા બોલ, હવે શું ચાલશે? ચા કે પછી વિસ્કી? ના, ચા પીવી છે મારે અત્યારે. અરે સુધરી ગઈ, વેરી ગુડ, વેરી ગુડ. અરે પણ છે ને, ઓલી ઇલેક્ટ્રિક કેટલી ચાલતી નથી, એટલે મારે જરા કિચનમાં જઈને ગેસ પર બનાવવી પડશે. હા, હમણાં. પણ બંસરી, હા, એક વાત પૂછું. હા, આ તારા બંને પ્રેમીઓ તને હેલ્પ નથી કરતા કિચનના કામમાં? અરે ના યાર, કામમાં તો સાવ નકામા છે. અરે એમના જે બૈરાઓ છે ને, 17મી સદીના છે. બંનેઓને ફટવી માર્યા છે. કોણે કોને ફટવી માર્યા છે? અરે ના 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 ડાર્લિંગ, એ તો અમે અમારા હસબન્ડ્સ ની વાત કરતા હતા. બાય ધ વે, આ છે મારી ફ્રેન્ડ અનિતા ને આ છે આલોક. આલોક, કેમ છે અનિતા? મજામાં. ડાર્લિંગ, હું ચા મૂકું છું, તું લેશે? તું બનાવે છે તો પછી પી નોખું, પછી મારે વડી જવું છે. વડાઈ? અત્યારે? હા, આજ યોર કોઠા પર એક ટ્રોલર ફસાઈ ગયું છે. ઓહ, પણ બધા બરાબર છે ને? ના ના, ચિંતા કરવા જેવું કઈ નહીં, આવું બધું તો ચાલ્યા કરે. માછીમારો બધા ટેવાઈ ગયા છે. ઓહ, આ લે આ તારું ડિનર. ફરીથી માછલા? અબે માછલાનો ધંધો કરતો, એના પાણથી માછલો જ મળે ને. હે, એકદમ ટોપ ક્લાસ એક્સપોર્ટ ક્વોલિટી ની પાપલેટ છે. આ તારી ઓમલેટ ખાઈ ખાઈને કંટાળી ગયો સુધી યાર. ડાર્લિંગ, મમ્મી ઈંડા મૂકે છે ને. એટલે તારી માં છે કે મરઘી, ચેટલા ઈંડા આપે છે? અરે એટલે મમ્મી ઈંડા પ્રેઝન્ટમાં આપે છે. હા, સમજતા નથી. અચ્છા હવે તમે લોકો ગપ્પા મારો, હું ચા બનાવું. ઓકે ઓકે. બેસ બેસ આવો. કચ્છમાં રહું છું. ઓહો, એમ તો કંડલા સુધી હું અહીંયા ફરી આવ્યો છું. એટલે કે માછલો પકડવાનો મારો ધંધો છે, એટલે દરેક પોર્ટ પર તો જવું જ પડે ને. હા, પણ સાચું કહું, બોમ્બે માં રહેતા હોય ને લોકો તો એમને બોમ્બે જ ગમે, બીજે ક્યાંય ગમતું જ નથી. યુ આર રાઈટ.